સબસ્ક્રાઇબ કરો ચેનલને અને દબાવો બેલ આઇકોનને, કેમ કે મોટિવેશનલ નોટિફિકેશન તમને મળતા રહે હંમેશા. આ દુનિયાની અંદર ઘણા એન્જિનિયર, ઘણા કલાકાર અને ઘણા આર્ટિસ્ટ હશે, પણ ભગવાન જેવો કોઈ કલાકાર, કોઈ એન્જિનિયર કે કોઈ આર્ટિસ્ટ આજ સુધી નથી જોયો. કારણ કે ભગવાને આંખરૂપી કેમેરા ગોઠવ્યા, કાનરૂપી રિસીવર આપ્યા, હાર્ડ ડિસ્ક મૂકી મગજમાં, હૃદયરૂપી એન્જિન બનાવ્યું અને લોહીને એનું ઈંધણ બનાવ્યું, નસોની લાંબી લાંબી પાઇપલાઇન બનાવી, હાર્ડ માસમાંથી બોડી બનાવી, કબર ચઢાવ્યું ચામડીનું, કિડની રૂપી ફિલ્ટર મૂક્યું, હવાની લેવડ દેવડ માટે ફેફસા આપ્યા, જે ઇનપુટની લાઈન મૂકી તે જ આગળ જઈ આઉટપુટની લાઈન બની, વેદનાઓ વહાવવા માટે આંસુ બનાવ્યા અને શરીરની દરેક ક્રિયાઓ માટે કેમિકલ સિગ્નલ બનાવ્યા. માટે હે ઈશ્વર, અમને આ અમૂલ્ય શરીર આપવા બદલ તમને લાખ લાખ વંદન છે. અરે આ બધું તો માણસ ભગવાન જોડેથી શીખી ગયો, પણ લાગણી કેવી રીતે બનાવવી, પ્રેમ કેવી રીતે બનાવવો અને આત્મા ક્યાંથી લાવવો, હજુય અમુક વસ્તુઓમાં ભગવાનની મોનોપોલી છે અને સદાય રહેશે. સાહેબ, આખી દુનિયા તમારી સામે ઝૂકે એવું ભગવાન પાસે ક્યારેય ન માંગતા, પણ આખી દુનિયામાં ક્યારે કોઈ તમને ઝુકાવી ન શકે એવી પ્રાર્થના ભગવાન પાસે કરજો. સંપત્તિ કરતા સંસ્કાર ચઢિયાતા છે, કારણ કે સંપત્તિ હોય તો વીલ બને છે અને સંસ્કાર હોય તો ગુડવિલ બને છે. તમારી જિંદગીને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરો. તમે જે રૂપિયા વાપર્યા છે તે સાચા, બાકી તમે નહીં ખર્ચેલા રૂપિયાના તમે માત્ર ચોકીદાર છો, માલિક નહીં. દુનિયાનો દરેક માણસ એમ સમજે છે કે એ પોતે ચાલાક છે, પણ જ્યારે કુદરતનો તમાચો પડે છે ત્યારે બધું જ ભાન થઈ જાય છે. જો તમને પહેરવા કપડાં, બે ટાઈમ જમવા અને સુવા મળતું હોય તો ઉપરવાળાનો આભાર માનજો. તમે પૈસાદાર હો કે ગરીબ હો, અંતે મૃત્યુ તો બધાનું થવાનું જ છે, પણ મુખ્ય વાત તો એ છે કે તમારી ખોટ કેટલાને પડી અને તમારી યાદમાં કેટલાની આંખો ભીની થઈ. મિત્રો, છેલ્લા દાયકાથી માણસ ઘણો બદલાયો છે, માટે આજે આપણી પાસે મકાનો તો ઊંચા છે પણ વિચારો નીચા છે, વાહનો માટે પહોળા રસ્તા છે પણ મનની ગલીઓ સાંકડી બની ગઈ છે, ઘર વિશાળ થઈ ગયા છે અને કુટુંબ નાના થઈ ગયા છે, ભણતર વધ્યું છે અને ગણતર ઘટ્યું છે, ખર્ચાઓ ધૂમ કરીએ છીએ પણ જરૂરિયાતમંદ લોકોને આપવા માટે આપણી પાસે પૈસા નથી, સુખ સગવડો તો વધી છે પણ એને માણવા માટેનો ટાઈમ ઘટી ગયો છે. આપણે આપણી આસપાસની વસ્તુઓની કિંમત વધારી છે અને આપણી કિંમત ઘટાડી છે. કૂતરાને બેસાડી ખોળામાં હાથથી પંપાળે છે, ખુદના સંતાનોને ઘરની નોકરાણી સંભાળે છે. અરે રોજ સવારે જીમમાં જવા મોંઘી ગાડી લાવે છે અને જીમમાં જઈને એ તો રોજ સાયકલ જ ચલાવે છે. સાહેબ, ગજબની સોચ છે માનવીની. મંદિરમાં ભગવાનને શોધે છે અને જેના અંદર ભગવાન રહ્યા છે એને ગરડા ઘરમાં મોકલે છે. ભગવાને જીવનમાં આપણને ઘણું બધું આપ્યું છે. આ કિંમતી શરીર ભગવાને સાવ મફતમાં આપ્યું છે. તો દરેક મિત્રોને અપીલ છે કે એ શરીરનો સદુપયોગ કરીએ, કોઈ જરૂરિયાતમંદની મદદ કરીએ, કોઈ ભૂખ્યાને ખવડાવીએ, કોઈ વિધવા સ્ત્રીની પણ મદદ કરીએ કે જેનો કોઈ સહારો નથી, જેનો કોઈ આધાર નથી, એનો આધાર બનીએ ને આવું કરીને ભગવાનના કૃપા પાત્ર બનીએ. જો તમને પણ આ વિચાર ગમ્યો હોય ને તો આ વિડીયોને ખૂબ શેર કરો અને આવા જ વિચારો સાથે મારા સાથે જોડાવા માટે મારી યુટ્યુબ ચેનલ મિલન પટેલ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળશે સૌથી પહેલા. જય હિન્દ, જય શ્રીરામ. હવે તમારા સ્કૂલ, કોલેજ, ગામ, શહેર, ધાર્મિક પ્રસંગોમાં, સામાજિક ફંક્શનમાં કે અન્ય કોઈ પ્રસંગોમાં આવા જ યુવાલક્ષી, જીવનલક્ષી અને પ્રેરણાત્મક સેમિનાર કરવા માટે આજે જ સંપર્ક કરો 70169 44813.